जो कोई परदेशी भारत ना हो क्योंकि बीजा कोई परदेश ना इंग्लैंड में ग्रेट ब्रिटेन में स्किल्ड वर्कर तरीके काम करवा जाए तो ये ग्रेट ब्रिटेन ना मालिके ब्रिटिश मालिके एने वर्ष नो ओछा में ओछो 26,200 डॉलर नो पगार आपको जो ये खबर छे ना दर्शक मित्रों डॉक्टर सुधीर शाह एडवोकेट ना नमस्ते आज मारे तमने एक कैनेडा ना वीजा विषे जानकारी आपू ए पहला एक बीजा देश ना वीजा विषे जानकारी आपू छे तमे कहो के बीजा देश ना वीजा विषे जाणीने अमारे शुं करवुं छे पण एनी असर कैनेडा ऊपर अने भारतीय ऊपर खूब ज पड़वानी छे। तमने खबर छे आपणो देश लगभग 200 वर्ष सुधी अंग्रेजों नो गुलाम रह्यो हतो अने पछी ज्यारे आपणने आजादी मळी त्यारे ए गुलामीनी असरमांथी हजुन आपणे बहार निकळ्या नहोता। इवन आजे पण आपणने एनी असर तो रहेली छे। आजे पण आपणे ब्रिटिशरोने એ ધોળિયા લોકોને જોઈને અંજાઈ જઈએ છીએ। એટલે 1947માં આપણને આઝાદી મળી એ પછી આપણા લોકો ભણવા માટે ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં જવા લાગ્યા। એ વખતે એ યુનિવર્સિટીઓ વિશ્વમાં ખૂબ આગળ પડતી હતી, નંબર વન ગણાતી હતી। આપણા બધા જે પોલિટિશિયનો હતા જે લોકોએ આઝાદીની ચળવળમાં ભાગ લીધેલો હતો, હમણાં જેમની જયંતી ગઈ બાબા સાહેબ આંબેડકર, એમણે પણ અમેરિકા ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી જ અભ્યાસ કર્યો હતો। એટલે આપણા લોકો બધા વિદ્યાર્થીઓ અમેરિકા કેનેડા સોરી ઇંગ્લેન્ડ ભણવા જવા લાગ્યા, ઇંગ્લેન્ડ કામ કરવા લાગ્યા। આજે ગ્રેટ બ્રિટનમાં ભારતીયોની વસ્તી ખૂબ જ મોટા પ્રમાણમાં છે। કેટલાય ભારતીયો ત્યાં જઈને વસી ગયા છે, ત્યાં રહે છે, ત્યાં બિઝનેસ કરે છે, ત્યાં નોકરી કરે છે, ત્યાં ભણે છે, ત્યાં કામકાજ કરે છે અને દર વર્ષે સેંકડોની સંખ્યામાં ભારતીયો ગ્રેટ બ્રિટન જાય છે। હવે આ જે માઇગ્રેશન થાય છે ભારતીયોનું અને વિશ્વના બીજા દેશોના લોકોનું પણ ગ્રેટ બ્રિટનમાં, એને ખાળવા માટે ગયા સોમવારે 4 ડિસેમ્બરે ગ્રેટ બ્રિટનના હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ એક જાહેરનામું બહાર પાડ્યું। એમણે કહ્યું કે જે લોકો સ્કિલ્ડ વર્કરો ગ્રેટ બ્રિટનમાં કામ કરવા જાય છે તો પહેલાં તો અત્યાર સુધી એવું હતું કે એમને ઓછામાં ઓછો વર્ષનો 26,200 પાઉન્ડનો પગાર આપવો જોઈએ। જો કોઈ પરદેશી ભારતના હોય કે બીજા કોઈ પરદેશના, ઇંગ્લેન્ડમાં ગ્રેટ બ્રિટનમાં સ્કિલ્ડ વર્કર તરીકે કામ કરવા જાય તો એ ગ્રેટ બ્રિટનના માલિકે બ્રિટિશ માલિકે એને વર્ષનો ઓછામાં ઓછો 26,200 ડોલરનો પગાર આપવો જોઈએ। હવે આ હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવલે એવું જાહેરનામું કર્યું કે હવેથી આ જે મિનિમમ સેલરી છે એ 26,200થી વધારીને 38,700 કરશું। એટલે જો કોઈને પરદેશથી કોઈ બ્રિટનની કંપનીને ગ્રેટ બ્રિટનની કંપનીને ઇંગ્લેન્ડની કંપનીને પરદેશથી કોઈને પોતાને ત્યાં કામ કરવા બોલાવવું હોય તો એને વર્ષના ઓછામાં ઓછા 38,700 પાઉન્ડ પગાર આપવો પડશે। એટલે કે હમણાં જે પગાર ઓછામાં ઓછો આપવો પડે છે એનાથી 12,500 પાઉન્ડ વધારે આપવા પડશે। હવે તમે જ કહો અને શું ઇફેક્ટ થશે? જો હું ઇંગ્લેન્ડમાં બિઝનેસ કરતો હોઉં અને અત્યાર સુધી હું જે પરદેશીને મારે ત્યાં કામ કરવા બોલાવતો હોઉં
એને 26,200 ડોલર 200 પાઉન્ડ આપતો અને હવે મારે એ વધારીને 38,700 પાઉન્ડ આપવા પડે એટલે કે 12,500 પાઉન્ડ વધારે આપવા પડે તો મને કેવી રીતે પોસાય એટલે આને લીધે શું થશે કે જે પરદેશીઓ ઇંગ્લેન્ડમાં કામ કરવા જાય છે જે પરદેશીઓને ઇંગ્લેન્ડવાસીઓ પોતાને ત્યાં કામ કરવા બોલાવે છે એ અટકી જશે અને સાવ કદાચ અટકી નહીં જાય તો એ બહુ ઓછા થઈ જશે અને ઇંગ્લેન્ડમાં જે લોકો કામ કરવા જાય છે પરદેશીઓમાં 30-40% તો ભારતીયો છે એટલે આ બધા ભારતીયો હવે અટકી જશે એમને કોઈ બોલાવશે નહીં વર્ષના 12,500 પાઉન્ડ વધારે આપવા કે ખાવાની કેમ નથી એટલે કે મહિનાના લગભગ 1,000 પાઉન્ડ વધારે આપવા એટલે પછી ભારતીયોને ગ્રેટ બ્રિટન નહીં બોલાવે ચલો આ એક થયું પછી બીજું એ લોકોએ શું કીધું કે જે લોકો કેર ગીવર પ્રોગ્રામમાં આવે છે એટલે કે ડોક્ટરો અને નર્સો ગ્રેટ બ્રિટનની હોસ્પિટલમાં જે લોકો કામ કરે છે એ ડોક્ટર અને નર્સો એ લોકોની જોડે એમની પત્ની આવે પતિ આવે છોકરાઓ પણ આવે તો હવેથી એ લોકોને નહીં લાવવા દેવામાં આવે એટલે ડોક્ટર તરીકે મારે જો ગ્રેટ બ્રિટનમાં કામ કરવા જવું હોય તો મારે એકલા જ જવાનું મારી વાઇફને હું ન લઈ જઈ શકું મારા દીકરાને ન લઈ જઈ શકું એટલે આવી પાબંદી મૂકી છે અચ્છા પછી બીજું કે ગ્રેટ બ્રિટનમાં કયા કયા પ્રકારના વર્કરોની અછત છે કડિયા અમને જોઈએ છે સુથાર જોઈએ છે આ ડ્રાઈવર જોઈએ છે રસોઈયા જોઈએ છે આવી જે અછત હોય એનું એક લિસ્ટ બનાવે અને પછી એ અછતવાળા જે વ્યવસાય હોય એમાં કામ કરવા માટે પરદેશથી લોકોને બોલાવે તો એ લિસ્ટ પણ એ લોકોએ કાપી નાખ્યું અડધું કરી નાખ્યું એટલે કડિયા હોય સુથાર હોય એ બધાને કાઢી મૂક્યા એટલે જે નેસેસરી વર્કરો હતા જે એ લોકોને એ લિસ્ટ ઓછું કરી નાખ્યું એટલે એ પણ લોકો હવે ઓછા થઈ જશે જતા અને જે ઇમિગ્રેશનનો હેલ્થ સરચાર્જ હતો એ પણ એકદમ વધારી દીધો આમ આ ચાર ચીજો આ યુકેના હોમ મિનિસ્ટર હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ જાહેર કરી છે હવે હું તમને આ બધું શા માટે કહું છું આની સીધી અસર ભારતીયો જેઓ યુકે જતા હતા એ હવે કેનેડા તરફ દક્ષ છે જે ભારતીયો કેનેડા કામ કરવા યુકેમાં કામ કરવા જતા હતા એ હવે કેનેડામાં જવા માંડશે એટલે કેનેડામાં જે સ્કિલ્ડ વર્કરો કેટેગરી છે એમાં વધારો થઈ જશે કેનેડા જે વર્ષના 2.5 લાખ પરદેશીઓને પીઆર આપે છે તો એને માટે વધારાની બધી માંગણી એટલે ભારતીયો માટે એક રીતે સારું છે કે એક નવો દરવાજો ખુલશે જે ડોક્ટરો છે નર્સો છે એ પણ કેનેડા જવા માંગશે કે અમે ઇંગ્લેન્ડ શું કામ જઈએ મારા બૈરી છોકરાઓને તમે આવવા દેતા નથી તો હું ત્યાં એકલો કામ શું કામ કરું હું એને બદલે કેનેડા જઈશ એટલે કેનેડામાં વધારે માંગ થશે પેલા સ્કિલ વર્કરો એટલે કે શોર્ટેજ ઓક્યુપેશનવાળા હતા એનું લિસ્ટ ઓછું કરી નાખ્યું તો એ લોકો પણ પછી હવે કેનેડા જશે એટલે આમ હવે કેનેડા પ્રત્યે વધારે ને વધારે ભારતીયોનું ધ્યાન દોરાશે વધારે ને વધારે ભારતીયો કેનેડામાં જતા થશે એટલે ખબર છે ને દર્શક મિત્રો તમે જો કેનેડા જવાનો વિચાર કરતા હો ત્યાંનું પીઆર લેવાનો વિચાર કરતા હો સ્કિલ્ડ વર્કર તરીકે ત્યાં જવા માગતા હો કે કોઈ પણ રીતે ત્યાં કામ કરવા જવા માગતા હો તો જલ્દી કરજો કારણ કે આ યુકેના બધા લોકો હવે કેનેડા તરફ આવશે તો લાઈન વધી જશે ધસારો વધી જશે તો પ્રિપેર યોર સેલ્ફ એઝ સૂન એઝ પોસિબલ અને જુએ તો આ વર્ષ પૂરું થાય 2024 શરૂ થાય એ પહેલાં તમારી અરજી કરી દો અને હા કેનેડામાં કેમ જવું એવું તમને હવે આવતા વખતે આજે તો મેં તમને આ અગત્યની જાણકારી આપી
હવે કેનેડામાં કેવી રીતે જવું એ બધાને હું તમને આવતા વખતે એટલે કે 30મી તારીખે આ વર્ષ પૂરું થાય છે એના એક દિવસ પહેલાં જાણકારી આપીશ. તો દર્શક મિત્રો, આ યુકેનું જે મેં તમને કીધું એનું તમને કંઈ ક્લેરિફિકેશન જોઈતું હોય કે વધુ જાણકારી જોવી હોય તો ડોન્ટ ટેક ટેન્શન, મેં ના, અને એની ઇફેક્ટ શું થશે એ પણ તમારે જાણવી હોય, એના લીધે કેનેડા જતા લોકો ઉપર શું અસર થશે, એ સારું છે કે ખરાબ, એ પણ તમારે એનો તાગ મેળવવો હોય તો ડોન્ટ વરી, મેં હું ના. અને મારો મોબાઈલ નંબર છે 9820419469, અને મારો ઈમેલ છે sudhirshah1940@gmail.com sudhirshah1940@gmail.com. તો ખબર છે ને દર્શક મિત્રો, હવે ફરી મળીશું આપણે 30મી તારીખે આ વર્ષના અંતના આગલા દિવસે. અને હા, આજે 10મી તારીખ છે, આ મહિનાની 12મી અને 13મી એટલે કે પરમ દિવસે મંગળ અને બુધવારે હું સુરતમાં છું, એટલે તમારે જો મને રૂબરૂમાં મળવું હોય, મને રૂબરૂમાં કન્સલ્ટ કરવો હોય તો યુ આર મોસ્ટ વેલકમ. સુરતમાં હું બેસ્ટ વેસ્ટર્ન યુવરાજ હોટેલ જે સુરત સ્ટેશનની નજીક આવેલી છે એમાં રહું છું. તમે મને ત્યાં મંગળ અને બુધવારે મળી શકો છો. તમારા બધા પ્રશ્નોનું હું નિરાકરણ કરીશ. ઓકે.